શહેરના કાઠિયાવાડ વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક મુસ્લિમ યુવકે તેની દુકાને ખરીદી કરવા આવતી શહેરની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચરતા યુવતી દ્વારા નિલંબાક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. શહેરના કાઠિયાવાડ વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા મુસ્લિમ યુવક મોઈન રફીકભાઈ લાકડિયાની દુકાને શહેરની એક હિન્દુ યુવતી અવારનવાર કપડાની ખરીદી કરવા આવતી હોય. આરોપીએ યુવતી સાથે પરિચય કેળવી વિશ્વાસમાં લઈ યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી દ્વારા આ મામલે નિલંબાક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. હાલ આરોપી ફરાર હોય નિલંબાક પોલીસે આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. નિલંબક પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં વડવા વિસ્તારમાં આરકે નામની જે કપડાની જે છે દુકાન જે છે ત્યાં જે આ કામના ભોગ બનનાર અવારનવાર કપડાં લેવા જતા હતા ત્યારે જે આરોપી દ્વારા આ જે ભોગ બનનારનો મોબાઈલ નંબર લઈ બાદ અવારનવાર તેની સાથે વાતચીત કરી ચેટ કરી અને તેને વિશ્વાસમાં લઈ અને ત્યારબાદ તેની સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરવામાં આવેલા છે. આ બાબતની ફરિયાદ નિલંબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. આરોપી જે છે મોઈન લાકડિયા નામનો આરોપી જે છે તે કપડાની જે છે દુકાન ચલાવે છે, ત્યાં ભોગ બનનાર અવારનવાર કપડાં લેવા માટે જતા અને નવા કપડાં આવે ત્યારે હું જાણ કરીશ તેમ કહી તેને વિશ્વાસમાં લઈ અને તેનો મોબાઈલ નંબર મેળવેલો, બાદમાં અવારનવાર તેની સાથે ચેટ કરી અને બાદમાં તેને વિશ્વાસમાં લઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરેલું ફરિયાદ જાહેર થઈ છે.